આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. દિન સાત પહેલા મારા 5 સવાલો હતા, પણ નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર એનો જવાબ નથી આપી શક્યા. કેમ કે નર્મદા વન વિભાગ, પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે, એજન્સીને ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી. મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમયમર્યાદા પૂરો થઈ ગયો છે. TDO અને DDOએ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે, તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડી, તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે. ત્યારે વન વિભાગમાં 6 વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું, ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે? મનરેગામાં સમયમર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા? એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે. સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર 5,52,00,000 રૂપિયા એમના લાગતા વળગતાઓને ચૂકવી દીધા, તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી, કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે, ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા. ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી એટલે SP સાહેબ અને કલેક્ટર સાહેબે 7 દિવસનો સમય આપ્યો છે, અગર 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉંગરા આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું. ઓકે, આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે, અંબાજીથી ઉમરગામમાં Schedule 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદે નહીં શકે, છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી, ફોસલાવી, દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે. ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે, ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે. સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું, જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે. તો આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સાંઠગાંઠની અંદર સાંઠગાંઠ તમને લાગે છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન, તો એની અંદર પોલિટિકલ અધિકારી કોની કોની સાંઠગાંઠથી આ થયું લાગે તમને? બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, શિડ્યુલ એરિયામાં 73AA જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન આદિવાસી ખરીદી નથી શકતો, તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે? તો અહીંના કલેક્ટરો જે તે સમયના આવ્યા છે, એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે, એવી રીતના દાહોદમાં થયું છે, એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલાવે છે. માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાવી લીધો છે. વલસાડમાં પારડી ગામની વાત કરું, ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાવી પાડી છે. તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે, એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે. ચેતરભાઈ, આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે પણ આ રજૂઆત કરી, તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકે? અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું, થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે, 73AA જમીનો પર એને કર્યા છે, ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે, જે બંધારણનું ઉલ્લંઘન થાય છે, Schedule 5 નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે. એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે
તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે. સર, એના માટે તમે નર્મદા કલેક્ટરને જવાબદાર માનો છો આ જે થયું છે એના પાછળ? આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમરગામના શિડ્યુલ એરિયામાં થયા છે. તમામ 13 જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના. આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે, 8347 30007. જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે, અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે. અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન પણ થશે. નર્મદામાં કયા કલેક્ટર વાળા નિશાન સાધી? જે તે વખતે અહીંના RS નીનામા કરીને કલેક્ટર શ્રી હતા, એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને આપવામાં આવી છે. ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે. એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ 73AA જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું. મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.